રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પરસોત્તમ રૂપાલા અને જયરાજસિંહના ફોટામાં લખાણો સાથેના બેનરો લાગી હોવાનું જોવા મળી આવ્યું છે. પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિયના નિવેદન બાબતના વિરોધની અંદર ચાલી રહેલા વિવાદોને લઈને આ બેનરો લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે ગત દિવસે જિલ્લાના ગોંડલ તાલુકામાં બેઠક યોજાઈ હતી, જે બાદમાં પુરુષોત્તમ રૂપાલા ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. તો બીજી બાજુ આજરોજ પુરુષોત્તમ રૂપાલા અને જયરાજસિંહના ફોટા સાથેના લખાણના બેનરો લાગતા ચકચાર મચી જવા પામ્યો છે. ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનું દીકરીનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડીથી ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે. એને એની ઘરે મોકલી દો. અમારે બીજું કાંઈ અમારી માંગ નથી. અમારે કંઈ કોઈ બીજી વસ્તુ થતી નથી. પુરુષોત્તમભાઈ નહીં એટલે નહીં જ, ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં. ગાંધી ચોક માં આવ્યા પછી આ બેનર જોયા પછી આ બાઇક આપું છું. બાકી ની ગામડા નું કે કોઈ સિટી નું કોઈ પણ રીતે ખબર નથી. હવે શું માંગ છે? માંગ એક જ છે, પુરુષોત્તમભાઈ ને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ના આવે. અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં ગુજરાતની અંદર ક્યાંય પણ પરસોત્તમભાઈ ને. આગામી સમયમાં એને જેવું જે અમારાથી બને તેવું આંદોલન કરશું. ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધા અમે પરસોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને નહીં કેવું માને તો એને બહુ ભારી પડી જશે. મારું નામ ચંદુભાઈ ચુડાસમા, ઉપલેટા તાલુકાના અંદર ગાંધી ચોક જ્યાં બેલરો લાગેલા હે. એક અમારા છત્રી ભાઈઓ જયરાજસિંહ બાપુ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી એની જે કંઈ છે કીધું છે સમાજ વિશે તો એના સમાજ કરતા એને રૂપાલા વધારે છે અને આ રૂપાલાએ જે કંઈ અપમાન કર્યું એ છત્રીનું કે છત્રીની બેનુદી કર્યું એના માટે અમે એને વિખોડી છીએ અને આજે જો ભાજપ સરકાર આને ફેરવવામાં નહીં આવે તો અમે ભાજપને ક્યાંય મત દેવામાં આવશે નહીં ક્યાંય આખી પાર્ટીમાં. બાકી નહીં તો રૂપાલાને કહો ગુજરાતમાં ક્યાંય પણ નહીં. અને આ મોદી સરકારને કહો આ રૂપાલો ક્યાંય ન હાલે નહીં અને ચલાવવામાં આવશે નહીં અને અમે ક્ષત્રિય સમાજ રોષમાંથી નહીં આ નહીં એટલે નહીં રૂપાલા જોઈએ જ નહીં. આ તમારો પરસ્યો ના જોઈ પૈસ્યો રૂપાલો નહીં એટલે નહીં અને આની વાહે કોઈ પણ ટિકિટ નહીં કાપો અને ગુજરાતમાં ક્યાંય પણ થાન આપશો એટલે આની વાહે અમે ક્ષત્રિય સમાજ મરવા તૈયાર છીએ. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.